આપણે વર્ષમાં એક દિવસ ફ્રેન્ડશીપ ડે ઉજવીએ છીએ પણ હું તો જન્મ્યો ત્યારથી પ્રગાઢ મૈત્રી માણું છું પળ પળ મારા પરમ મિત્રની અરે પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો ને ત્યારે અને આજે હું તો મને અજ્ઞાની જ અનુભવું છું કારણ જે થયું છે જે થાય છે અને જે થશે તે તો મારા પરમ સખા દ્વારા જ હું તો કશું કરતો જ નથી હા એ પરમાત્મા આંગળી પકડી જે કરાવે છે તે કરું છું હું મારા પરમ સખા કૃષ્ણ વગર એક ક્ષણ પણ રહેતો જ નથી એટલે મારે તો પ્રતિદિન મૈત્રીદિન છે ભલા ફ્રેન્ડશીપ કંઈ એક દિવસ ઉજવી શકાય ખરી મૈત્રી તો સતત ચાલતો ઉત્સવ છે મિત્ર તે હૃદયમાંથી હટે જ નહીં આંખ ઉગડે દેખાય તે મિત્ર આનંદના અશ્રુ હોય કે દર્દનાક પળના આંસુ જે આંખમાંથી સતત ટપકીને આપણને હળવાશ બક્ષે તે મિત્ર હું જન્મ્યો ત્યારે જેમણે નર્સનું સ્મિત બનીને મારું સ્વાગત કર્યું અને હું મહાપ્રયાણ કરીશ ત્યારે મારા દેહના કાનમાં જે ઓમકાર ઉચ્ચારશે તે મારો મિત્ર પળ શ્વાસે શ્વાસે મારી સાથે રહે તેવો મિત્ર તો કેવર વર્ષી કૃષ્ણ અન્ય મિત્રને આપણે સાચવવા પડે અને આ તો આપણને સાચવે ચાલતી વખતે ઠેસ પણ ખવડાવે અને તરત ઉઠ એવું કાન કાનમાં એ જ કહી દે મારી માની ગોદમાં એમણે જ મૂક્યો અને મૃત્યુની ગોદમાં પણ એ જ ઓઢારશે મારાથી દૂર જ ન જાય તેવો મિત્ર તો બીજો કયો મળે કહો જોઈએ અને આ શ્રી કૃષ્ણ તો પોતાના શ્રી મુખેથી પોતાનો પરિચય આપી ગયા છે વિશ્વ એનું ગાન કરે છે અને જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણે હાજરી પુરાવી સાબિતી આપી છે કે અનુભવ કરો आ हूँ जो व्यापक है कण कण में है वास जिसका हे चांद सूरज में आभास जिसका वही आत्मा सच्चिदानंद में हूँ जे कणकणमा ते कृष्ण है जमने प्रश्न करो के आ परमात्मा एमने तरत एमने साबिती आपी मैया ने पोता मुख में ब्रह्मांड दर्शन करा તોરુ કુરુક્ષેત્રની રણભૂમિ પર અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવી પ્રતીતિ કરાવીને કહ્યું જે છે તે હું છું આવો મિત્ર મળે ખરો મને તો સત ખાતરી છે કે અત્યારે સમગ્ર વિશ્વને થંભાવી દઈને પોતાનું સૂક્ષ્મરૂપ દર્શન કરાવનાર પેલો જે કોરોના હતો ને એ પણ કૃષ્ણદેવ હતા યશોદાજીને વિસ્મય થયું અર્જુનને સંશય થયો અને આપણને સૌને અહંકાર થયો એટલે ત્રણેય વખતે શ્રી કૃષ્ણએ પોતાનું રૂપ બતાવ્યું માતાને બ્રહ્માંડની વિરાટતા મિત્રને વ્યાપકતા અને આપણને અહમની ભયાનકતા મને તો આજે પાક્કો અહેસાસ થાય છે કે મારો પરમ મિત્ર વિશ્વને સૂક્ષ્મ રૂપ દર્શન કરાવી હું કણકણમાં વસુ છું ની સાબિતી આપી રહ્યો છે એવો વિષાણુ આવ્યો હતો કે જેનું નામ પણ કૃષ્ણ જેવું રૂપ પણ અદૃશ્ય વળીએ નિરાકાર ન દેખાય ન સમજાય ન લક્ષણો કળી શકાય ન ઇલાજ શોધી શકાય આ બાલ વૃદ્ધ ગરીબ તવંગ રાજાને રંખ સૌ કોઈને અલ્પમતી કરી મૂકનાર એ વિષાણુ એમણે સાબિતી આપી છે કે તારે ઉધામાં કરવા હોય એટલા કર પણ અંતિમ નિર્ણય તો મારો છે યાદ રાખ હું દોડાવી શકું તો તને થંભાવી પણ શકું મારો તમારો જે આપણા સૌનો એ પરમ મિત્ર છે જો આપણે સુદામા બનીએ તો જો ઉદ્ધવ બનીએ તો જો ગોપી બનીએ તો કારણ મારો મિત્ર પ્રેમ પરતંત્ર છે આપણું મન જ્યાં જાય ત્યાં ઈશ્વરના દર્શન કરે એ જ ઈશ્વરનું અસાધારણ દર્શન છે આ મિત્ર જીવ સમસ્તમાં રહેલો છે એ મારી અંદર જ હાજર છે જ્યારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજે છે ત્યારે ગોપીઓએ ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ સર્વવ્યાપક શ્રી કૃષ્ણને તું કેવળ મથુરામાં રાખે છે ઉદ્ધવ કૃષ્ણ તો ગોકુળ છોડીને ગયા જ નથી અમે તો કૃષ્ણ કૃષ્ણ કહીએ એટલે તેઓ અમારા હૃદયમાંથી બહાર આવી આંખો સમક્ષ હાજર થાય છે મારા માટે ફ્રેન્ડશીપ એ ખૂબ અધકેરી વાત છે કારણ મને મારા પ્રથમ સખાનું સૂક્ષ્મ દર્શન થઈ રહ્યું છે હા હું અને તમે આજે અને કાયમ માટે સંકલ્પ કરીએ કે એ ભયાનક ક જેમાંથી કોરોના બન્યો ખરેખર એ નહોતો પણ એ આપણા સૌનો મિત્ર ક એટલે કે કૃષ્ણ રઠવાનો સમય છે એ આવશે અવશ્ય આપણા જ હૃદયમાંથી બહાર આવશે જો આપણી અપાર શ્રદ્ધા અતૂટ રહેશે તો